જેતપુરના પીઠણિયા ગામે રાજકોટ ખેડૂત સમાજ દ્વારા 7 થી વધારે માંગણીઓ સાથે ધરણા યોજાયા. ખેડૂત સમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ ચેતન ગઢિયા દ્વારા તેમના સમર્થકો સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ 7 થી પણ વધારે ખેડૂતો લક્ષી માંગણીઓ કરવામાં આવી છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ખેડૂતોને ખેતીની સાધન સામગ્રીમાં GST સંપૂર્ણ છૂટ આપવામાં આવે, ખેડૂતોને ખેતર સુધી પાણી પૂરું પાડવામાં આવે, ખેડૂતોને તેના ખેતરને ભૂંડ અને રોજના ત્રાસથી બચવા માટે ફેન્સિંગ કરવા માટે મદદ કરવામાં આવે, સાથે ખેડૂતોની જે જમીન સંપાદનની પદ્ધતિમાં સુધારો કરવામાં આવે, ખેડૂતોના પાછળના વર્ષના બાકી વીમાના પૈસા તાત્કાલિક ચૂકવવામાં આવે અને હાલ જે ખેડૂતોને DAP ખાતરમાં છેતરાણા છે તેઓને સરકાર ખાતરની થેલી દીઠ રૂપિયા 100 રૂપિયાના વળતર આપે તેવી માંગણીઓ કરવામાં આવી. સાથે હાલ જે GSFCના DAPના ખાતરમાં જે વજનના કૌભાંડના હિસાબે ખાતર મળતું બંધ થયેલ છે જેને લઈને ખેડૂતો હેરાન છે, તો સરકાર ખેડૂતો માટે તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરે તેવી માંગણી કરવામાં આવી છે. અમારી મુખ્ય 5 માંગણીઓ છે, એના માટે જ ઉપવાસ ઉપર પીઠડીયા બેહો. પહેલી માંગણી છે જે ખાતર કૌભાંડીઓ છે જેને જેલ ભેગા કરવાની. બીજી માંગણી છે અમારી પાક વીમો, કપાસનો જે પાક વીમો રાજકોટ જિલ્લા નથી મેળવેલા માટેની. ત્રીજી માંગણી છે અમારી જે આપણે 2000 રૂપિયા આપણે પ્રધાનમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી તેવા 70% પબ્લિકને હજી નથી મળે રાજકોટ જિલ્લાની, એને માટેની માંગણી. ચોથી માંગણી અમારી છે સ્વામીનાથન આયોગ રિપોર્ટની માંગણી છે. આ માંગણીઓ વિશેષ એટલા માટે છે અત્યારે કારણ કે હવે તમે જો ખાતરનું કૌભાંડ પીધું જેની અંદર બહુ મોટે પાયે ભ્રષ્ટાચાર દેખાવાનું ડાયરેક્ટ સીધા જ આપણા ગુજરાતના 50,000 ખેડૂતો 50 લાખ ખેડૂતો એને છેતરપિંડી કરવામાં આવી, છતાં પણ આજ દિન સુધી લોકોને કંઈ સજા કરવા નથી, કોઈ પકડવા નથી એવા. અને બીજો મુદ્દો છે આપણો પાક વીમો, જે ખેડૂતને 5 થી 7 મણ કપાત, જે 30 મણ થવો જોઈએ 5 થી 7 મણ કપાત થયો છે ઉત્પાદન, અને આજ દિન સુધીનો વીમો પણ નથી આવ્યો. ખરેખર વીમો એને મળવા પાત્ર, છતાંય વીમો નથી આવ્યો. એટલે અમે આજે એક ઉપવાસ દ્વારા ગામ્ય લેવલથી ઉપવાસ કર્યો છે અને અમે 18,000 ગુજરાતના 18,000 ગામડાઓને આહ્વાન કરીએ છીએ કે તમે પણ આવો ઉપવાસ અથવા અન્ય આંદોલનો કરો જેથી ખેડૂતનો કોઈપણ ભોગ લેવાય છે બંધ થઈ જાય. અને જો 18,000 ગામડા ઉપવાસને આંદોલન કરવાનું ચાલુ કર્યું તો એક ગામમાંથી ઓછામાં ઓછા 2 જણા જો ગાંધીનગર ગયા તો 36,000 માણસો ભેગા થઈને ગાંધીનગર ગયા, તો કોઈપણ ખેડૂતનો કોઈપણ પ્રશ્ન બધા પ્રશ્નોનું સરકારે સોલ્યુશન કરવું પડશે અને ઝડપીને નિર્ણય લેવો પડશે. એટલે આજે અમે એક શરૂઆત કરી છે પીઠડીયાથી ઉપવાસમાં બેસીને અને હરેક ગામને મેસેજ કરી તમે પણ આવો આંદોલન કરો જેથી બધા ગામડાઓ જાગૃત થાય, બધા ગામડાઓ જાગૃત થાય તો સરકાર ઓટોમેટિક જાગૃત થશે. અને આના વિશે કાલનો પણ કાર્યક્રમ અમારો રાખેલો છે મહાસંમેલન પીઠડીયા જેતપુર તાલુકાના પીઠડીયા ગામની અંદર આજ બાજુની વાડીની અંદર મહાસંમેલન રાખેલું છે જેની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ આગેવાનો આવે છે અને એ બધા આગેવાનો ભેગા થઈને ખેડૂતોને જાગૃત કરશે અને કેવી રીતે આગળના દિવસોમાં એને આંદોલન કરવા એ વિશે જાણકારી આપશે. અને બીજી એક તમને એ વાત કરવી છે, જો આગળના દિવસોમાં સરકાર દ્વારા આ ખાતર કૌભાંડને વિશે કંઈ પણ કરવામાં ન આવ્યું તો આગળના દિવસોમાં ગુજરાત ખેડૂત સમાજ અને રાજકોટ જિલ્લા હું પોતે આ વિશે ધરણા કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર.